બોડેલી વકીલ મંડળ દ્વારા ઇફ્તાર પાર્ટીના માધ્યમથી કોમી એકતાના દર્શન થયા. બોડેલી બાર એસોસિએશનના વકીલ મિત્રોએ સામૂહિક ઇફ્તાર પાર્ટીનું આયોજન કર્યું. છોટાઉદેપુર જિલ્લાના બોડેલી મુકામે તારીખ 14/6/2018 ગુરુવારના રોજ મુસ્લિમ સમાજના પવિત્ર રમઝાન માસમાં 29મા રોજે વકીલ મિત્રો દ્વારા ઇફતારીનું આયોજન કરાયું હતું, જેમાં પવિત્ર રમઝાન માસ ચાલી રહ્યો છે ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ બોડેલી બાર એસોસિએશનના વકીલ મિત્રોએ સામૂહિક ઇફતારીનું આયોજન કર્યું હતું, જેમાં એડવોકેટ એન્ડ નોટરી શ્રી લલિતચંદ્ર રોહિત બોડેલી, વકીલ મંડળના મંત્રી અજયભાઈ શ્રીવાસ્તવ, વકીલ શ્રી જશુભાઈ અમીન તેમજ બોડેલી વકીલ મંડળના સહમંત્રી મોહસિનભાઈ મંસૂરી, અનોપસિંહ બારિયા, રંજનભાઈ તડવી, ખત્રી તાહિરભાઈ, અંકિતભાઈ કમલસિંહ ચૌહાણ, નીરજભાઈ તથા બોડેલી બાર એસોસિએશનના વકીલ મિત્રો હાજર રહ્યા હતા, જેમાં એડવોકેટ મિત્રોએ જણાવ્યું હતું કે દેશમાં બધા હળીમળીને રહે અને બોડેલી વકીલ મંડળ સાથે મળીને આવા પ્રોગ્રામ કરે તેવી શુભેચ્છાઓ પણ પાઠવી હતી. બોડેલીના વકીલો તરફથી ઇફતાર પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું. તેમાં મુસ્લિમ બિરાદરો પણ એડવોકેટો છે, એ બધા હળીમળીને મુસ્લિમ બિરાદર જે એડવોકેટ છે એમને રોજા છોડાવ્યા અને અલ્લાને ઇબાદત કરી. એ બધા સમાજમાં હિન્દુ મુસ્લિમ ભાઈઓ એક મળીને રહે, વકીલ મિત્રો પણ એક રહે એવી શુભેચ્છાઓ. પણ હિન્દુ ભાઈઓ વકીલ અને મુસ્લિમ ભાઈઓ વકીલો બધાએ ભેગા થઈને સાથે મળીને રોજા છોડ્યા અને સાથે ઇબાદત ખુદાની કરી અને હંમેશા અમે હિન્દુ મુસ્લિમ ભાઈઓ એક થઈને રહીશું અને એકતા બતાવીશું સમાજને. અને સાથે સાથે રમઝાન માસના છેલ્લા દિવસે અમે સૌને આ એડવાન્સ ઈદની શુભેચ્છા પાઠવીએ છીએ. બોડેલીના વકીલો દ્વારા જે રોજાના છેલ્લા દિવસે જે મુસ્લિમ ભાઈઓને જે રોજા રાખેલા તે રોજા છોડાવ્યા અને આજે બોડેલીના ગેસ્ટ હાઉસમાં હિન્દુ મુસ્લિમ વકીલો અમારા મિત્રો બધા ભેગા થઈ અને ભોજન લીધું અને આવનાર સમયમાં જે ઈદ આવે છે એની ઈદની શુભેચ્છા પાઠવી. ઇમરાન મંસૂરી સાથે કેટીવી ન્યૂઝ ગુજરાતી છોટાઉદેપુર.